ડુંગળીના સતત ગગડી રહેલા ભાવને કારણે જગતના તાતની આર્થિક હાલત વધુ કફોડી થઈ છે ત્યારે ભાવનગરની મુલાકાતે આવેલા પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન સમક્ષ ખેડૂતોએ તેમની વ્યથા રજૂ કરી. ખેડૂતોએ ભગવંત માનને જણાવ્યું કે ડુંગળીના પૂરતા ભાવ ન મળવાને કારણે તેઓ પાકનો નાશ કરવા મજબૂર થયા છે. બીજી તરફ ભગવંત માને ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદીની તૈયારી બતાવી છે. ભગવંત માને ખેડૂતોને આગામી બે સપ્તાહ સુધી ડુંગળીના પાકનો નાશ ન કરવા જણાવ્યું. ભગવંત માને કહ્યું કે તેઓ તેમના અધિકારીઓ સાથે વાતચીત કરશે. આગામી 10 દિવસમાં પંજાબ અને દિલ્હી સરકાર ડુંગળીની ખરીદી કરશે તેવું આશ્વાસન પણ માને ખેડૂતોને આપ્યું. ત્યારે અમને એમ કીધું કે તમારી જે ભાવનગર જિલ્લાઓ ડુંગળીમાં મોટા મોટો પાક ધરાવે છે તો એ ડુંગળી અમે સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમે પોષણ ભાવ અમને 60 રૂપિયાથી ચાલુ કરે, 30 રૂપિયા ચાલુ કરે, 70 રૂપિયા પૂરી કરે છે અને 4 લાખ થેલી અત્યારે માર્કેટિંગ યાર્ડમાં પડી છે અને ખેડૂતોને કોઈને કોઈ પોષણ ભાવ મળતા નથી તો એ લોકો અમને અત્યારે આશ્વાસન આપ્યું છે એ કે તમે 2-5-10 દિવસ રાહ જુઓ, અમે દિલ્હી સરકાર અને પંજાબ સરકાર સાથે સંકલન કરીને ચર્ચા કરીને કાંઈક ને કાંઈક તમને 100-100% ફાયદો થાય અને અમે ડુંગળી ખરીદશું અને અમે તમને સહકાર વધારે વધારે આપી રીતે મહેનત કરીએ છીએ. મહત્વનું છે કે ભાવનગર જિલ્લામાં વર્ષે ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું છે પરંતુ ડુંગળીના ભાવ તળે પહોંચી જતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. 20 કિલો ડુંગળીના 40-50 રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી કિસાન મોરચા તથા ભાવનગર જિલ્લાના ખેડૂત સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા ન તો સબસિડી જાહેર કરાય છે ન તો ટેકાના ભાવ, જેના કારણે અનેક ખેડૂતો પાયમાલ થવાની આરે આવી ગયા છે. આવા મુખ્યમંત્રીએ જે અમને શાંતિથી સાંભળ્યા અમારા પ્રશ્ન વિશે એણે એમ કીધું કે દિલ્હી સરકાર અને પંજાબ સરકાર આમ આદમી પાર્ટીની છે, અમે તમારી સાથે છીએ, શક્ય બનશે તો અમે પરામર્શ કરી અને દિલ્હી અને પંજાબ સરકાર તમારી ડુંગળી ખરીદશું. હું ખેડૂતોને ગુજરાતના ખેડૂતને વિનંતી કરું છું કે કોઈ ડુંગળી ખેડી નાખતા નહીં, હું સાપા અને ટીવીના માધ્યમથી જોઉં છું. આવું કરવાની તમારે કાંઈ જરૂર નથી.